पूजितम सुरनरोतमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूरा आठमो अने तरंग बत्रीस एमां छेल्ले कथा लखे छे के नडियादना हरिभक्तोए प्रेमी भक्तोए भगवान माटे नडियाद गामना त्यांना स्त्री भक्तोए महाराज माटे बहु सारा थाळ बनाव्या। महाराजे बधाईना एक एकना नाम पूछ्या, રાજીપા રૂપે હાર આપ્યા। મહારાજે પાછું એમ પણ કીધું કે ભોજનને જમવું હોય પણ એનું નામ જાણ્યા વિના મજા આવે નહીં। એવી રીતે મહારાજે ભક્તોના પ્રોત્સાહન માટે આવું ચરિત્ર કર્યું છે। પછી મહારાજ ભોજન કરતા કરતા મૂર્તિની વાત ઉપર જતા રહ્યા। મહારાજ ભોજન કરતા કરતા મૂર્તિની વાતની અંદર જતા રહ્યા કે જીવમાં જ્યારે મૂર્તિની તીવ્ર સ્ફૂર્ણા થાય ત્યારે જીવમાં મૂર્તિની એકતા કરી દેવી, એટલે કે જ્યારે જીવાત્મા સત્વગુણમાં હોય ત્યારે જ મૂર્તિની ભૂખ જાગે। જીવાત્મા સત્વગુણમાં ના હોય ત્યારે મૂર્તિની ભૂખ જાગતી નથી। સત્વગુણમાં હોય મૂર્તિની ભૂખ જાગે ત્યારે આત્માને મૂર્તિમાં પરોવી દેવો, આવું મહારાજ વાતો કરે છે। પછી મહારાજે અલગ અલગ ઇન્દ્રિયો શું શું ગ્રહણ કરે છે એની વાતો કરી। એની અંદર નેત્રવૃત્તિને મહારાજે વિશેષ કરાવી, કારણ કે મૂર્તિને હૃદયમાં ઉતારવી હોય તો સૌ પ્રથમ એની શરૂઆત કાનથી થાય છે। કાનથી સાંભળે છે, ત્યાર પછી આંખથી એવી રીતે દર્શન કરે છે, અને ભગવાન હૃદયમાં જવા માટેના સૌથી પહેલું દ્વાર છે કાન અને બીજું દ્વાર છે આંખ। ત્યાંથી ભગવાન હૃદયની અંદર જાય છે। વિષયો પણ જાજા ભાગના જે જે આહાર છે એનાથી જાય છે, પણ વિશેષતયા શ્રોત્ર અને ચક્ષુ આ બે જેના વશ એને ઘણો બધો આધ્યાત્મિક માર્ગની અંદર બીજો દાખલો ઓછો કરવો પડે, એને બીજા અંતઃશત્રુઓનું જોર ઓટોમેટિકલી ઘટે। જે તે સમયે કુસંગ બધો કાન અને આંખથી જ ગયેલો છે, વધુમાં વધુ કુસંગ જીવાત્માનું કારણ શરીર જેને બાંધ્યું છે, કારણ શરીરને જેને મજબૂત કર્યું છે, એના રસ્તાઓ જન્મોજન્મથી જીવના બે જ છે, કાન અને આંખ। એનાથી જેટલા પાપ થાય છે, એનાથી જેટલું કારણ શરીર મજબૂત થાય છે એટલું કોઈ વાતે કરીને થતું નથી, એટલે એ બે ઉપર વિશેષ ધ્યાન રાખવું પડે। હવે મહારાજ આગળ નડિયાદના એ ભક્તો છે એનો થાળ જમતા જમતા વાત કરે છે, જમવાનું ચાલુ છે ને વાત કરે છે। નેત્રવૃત્તિ કો રૂપ હે આહારા, રૂપ દેખે વિન રહે ન લગારા। નેત્રવૃત્તિ કો રૂપ હે આહારા, રૂપ દેખે વિન રહે ન લગારા। મૂર્તિ વિના રૂપ ન દેખનો કો, મૂર્તિ વિના રૂપ ન દેખનો કો, એસે કરનો અભ્યાસ હી સોવું, એસો કરનો અભ્યાસ હી સોવું, અભ્યાસ કરત સિદ્ધ હી હોવે, અભ્યાસ કરે વિન સિદ્ધ ન હોવે। અલ્પ વાત કો શીખના જોવો, અલ્પ વાત કો શીખના જોવો, અભ્યાસ કરે વિન સિદ્ધ ન હોવું,
અભ્યાસ કરે વિન સિદ્ધ ન હો. મહારાજ કે છે નેત્ર વૃત્તિનો આહાર રૂપ છે. આપણે સાંભળ્યું હતું દરેક ઇન્દ્રિયોના આહાર જુદા જુદા છે, દરેકને ખાવાનું જોઈએ છે. અને એમાં આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે ને, એને તો કોઈ પ્રકારના લોક જ નથી, કોઈ સેન્સ નથી. જે શબ્દ આવે સાંભળ્યા જ કરે. એમ આંખની સામે જે કોઈ રૂપ આવે છે એને આંખ જોશે જ, એ તરત એક્સેપ્ટ કરી લેશે. પછી એ જગ્યાએ આંખ બંધ કરવી કે ખુલ્લી રાખવી એનો નિર્ણય જીવાત્માના હાથમાં છે. પણ આંખ શું કરશે, કેમેરો શું કરે છે, એની સામે કોઈ સંત છે તો સંત દેખાડશે, ભગવાનનું સ્વરૂપ હશે તો એ દેખાડશે. અને એ કેમેરા સામે કોઈ નાચવા ગાવાવાળા દારૂ પીવાવાળા એ કેમેરો એની સામે ગોઠવશો તો કેમેરો એ બતાવશે. કેમેરા પાસે ફક્ત એટલી જ લેંગ્વેજ છે સામેના ચિત્રને કેચઅપ કરવું, એમ આંખ પાસે એક જ લેંગ્વેજ છે સામેના રૂપને કેચઅપ કરવું. આ જ છે. એટલે મહારાજ કહે છે નેત્ર વૃત્તિનો આહાર રૂપ છે. તે નેત્ર રૂપને જોયા વિના લગાર એક પણ રહી શકે નહીં. રૂપ એ જોવે જ, એ સિવાય એને ચાલે જ નહીં. કોઈ ને કોઈ રૂપ જોવે, પોતાની આજુબાજુમાં પડેલા પદાર્થોના રૂપ આંખ જોયા જ કરે, એ વિના એને ના ચાલે. ખુલ્લી આંખ હોય એટલે દેખાય, અને બંધ કરે તો શું દેખાય, જે બહાર જોયું હોય એમાંય ધારી ધારીને જે જોયું હોય એ બધું પાછું અંદર દેખાય. કારણ કે વૃત્તિમાં પકડાઈ જાય. આંખ કેચઅપ બહુ કરે પણ બધી વસ્તુ વૃત્તિમાં ના આવે. જેમ કે તમે ગાડી લઈ અહીંથી ડેલાવર જાઓ છો તો રસ્તા વચ્ચે કેટલા ઝાડ આવે છે એ તમે 500 વખતે રોડ પર આલ્યા હોય તોય તમે ગણ્યા હોય કેટલા ઝાડ છે ખબર હોય? કોઈ દી ના હોય, કોઈને નહીં હોય કે કેટલા ઝાડ રસ્તા વચ્ચે આવ્યા. જોઈએ છે રોજ. કેટલીક વખત એવો પણ ખ્યાલ નહીં રહે કે સાનું ઝાડ છે, કેવા ઝાડ હતા, એના પાન કેવા હતા, નીચે ઊભા હોય શું તોય ખબર નહીં પડે. કારણ એટલું જ છે, એને ખાલી જોયું જ છે, એમાં વૃત્તિ પરોવાઈ નથી. નેત્ર આ પિક્ચર બધું કેચઅપ કરે પણ મેમરી કાર્ડમાં ક્યું જાય? જે વૃત્તિમાં રાખીએ એ. આ કેમેરો કેચઅપ બધું કરે પણ જેટલું સેવ કરીને જેટલી ફાઇલ મૂકવામાં આવે એટલું જ રહે, બાકીનું બધું ડિલીટ. એમ આંખથી પણ જ્યારે મેમરી કાર્ડ ચાલુ કરે, વૃત્તિરૂપી મેમરી કાર્ડ ચાલુ થાય ત્યારે જે નજર સામે આવે એ બધું અંદર છપાઈ જાય. અને પછી જ્યારે જોવું હોય ત્યારે જોવાય. બોલો, કેટલું સરસ ભગવાને આયોજન કર્યું. જ્યારે જોવું હોય ત્યારે જોવાય, જે સાંભળવું એ સાંભળે. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે, એક ભાઈને ઘરવાળી ઓફ થઈ ગઈ. પછી સંતો એને ત્યાં થાળ કરવા ગયા. થાળ કરવા ગયા ને તે કચોળું કે પેલું માથામાં તેલ નાખવાનું કચોળું જે વાટકીની અંદર રાખે તે એ સામે પડેલું. સંતોને રસોઈ કરવાની તો ચૂલો પ્રગટે નહીં, એટલે ચૂલો હળગે નહીં, આ લાકડામાં કંઈક નાખવું પડે ને તેલ કે કંઈ, એટલે સંતોના હાથમાં એક કચોળું આવી ગયું. એટલે સંતો એમાંથી તેલ નાખવા ગયા ને તો ઓલો કે એ રહેવા દેજો. કેમ? તો કે હું એને જ્યારે જોઉં છું ને ત્યારે મને કોણ સાંભળે છે, એ આબેહૂબ દેખાય છે. મરી ગઈ લાકડામાં, બળી ગઈ, રાખ થઈ ગઈ, પણ આને અંતરમાં દેખાય છે. જીવે આવું બધું આંખથી એટલું બધું નાખ્યું છે, એટલું બધું નાખ્યું છે, ના જોવાનું એટલું જોયું છે. વાસના તોડવાની વાત જ નહીં જીવને, વાસના વધારવાની જ વાત. વાસના કેવી રીતે મારી વધે એવા પ્રયત્નમાં, અને પાછા હિતેચ્છુ હોય બધા એવા હોય, ભેગા થઈને આપણી વાસના વધારે એવું જ કરે. સંસારમાં જાજા કેવા છે, વાસના ઘટે એવું કરે, વાસના ઘટે એવું કરે. ગુણાતીતાને શું કે બાપના અહીંયામાં સ્ત્રી તે છોકરાને શું વિચારે કે આ છોકરાને હું આપું, સ્ત્રી આપું. અને સાધુના હૈયામાં ભગવાન તે સાધુ એમ વિચારે કે આને ભગવાન આપું. ઓલો વિચારે આને સ્ત્રી આપું, પરનાવી દઉં, ઘોડે ચડાવી દઉં,
સાધુ વિચારક આને ભગવાન આપી દો. નેત્ર વૃત્તિનો મહારાજ કે સંકોચ કરવો, મૂર્તિ સિવાય કોઈ બીજા રૂપને દેખે જ નહીં એવો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. મૂર્તિ વિના બીજા કોઈ રૂપને જોવે નહીં આવો અભ્યાસ કરવો જોઈએ. ત્રણે લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાની દેખે નહીં. એ કડી જો યાદ રહે તો પછી મૂર્તિ સિવાય બીજું જોવાની ઈચ્છા ના થાય. તમને એમ થાય કે બીજું જોઈએ નહીં તો ઘરના કામકાજ કેમ થાય, વ્યવહાર કેમ થાય, ધંધા કેમ ચાલે? જોવું એ ગુનો નથી, મેમરી કાર્ડને ઓન કરી દેવું જે તે જોતા જોતા એ ગુનો છે. કેમેરો તો કેચઅપ કરવાની લેંગ્વેજ ધરાવે છે, આંખ પાસે એક જ લેંગ્વેજ છે, જે આવ્યું એ દેખાશે. પરંતુ એ જોયું આપણે પછી વિચારી લેવું કે આ મૂર્તિ છે, આ મૂર્તિમાં જોડે એવું છે, સંતનું સ્વરૂપ છે કે જે મૂર્તિમાં જોડે એવું છે, કોઈ ભગવાનના ભક્ત છે. એમાં પણ વિવેક કે પુરુષ હોય તો પુરુષ ભક્તને યાદ રાખે, સ્ત્રી ભક્તને યાદ ના રાખે. એ પણ શ્રીજી મહારાજે પાછો એ નિષેધ કરેલો છે, પુરુષોએ પુરુષોનું મહાત્મ્ય સમજવું, એને પુરુષ ભક્તને યાદ રાખવા, સ્ત્રીઓએ સ્ત્રી ભક્તને યાદ રાખવા, એ મર્યાદા પાછી રાખીને થવું જોઈએ. તો જોવાનું કે આવો ભક્ત જો અંતકાળે યાદ રહેશે ને તો પ્રથમના ત્રીજા પ્રમાણે ભક્તના યોગે કરીને મૂર્તિ યાદ આવશે. સંત જો યાદ રહેશે ને તો સંતના યોગે કરીને મહારાજ યાદ આવશે. એના દર્શન કરવા, એને યાદ રાખવા, એને બરાબર જોવા, એને નિરખવા, એનું બોલવું ચાલવું બેસવું ઉઠવું જોવામાં ફાયદો છે, પણ જગતનું જોવામાં ફાયદો નથી. ગુરુજી જેવા મોટા પુરુષ કરતાલની નાચતા હોય ને એના દર્શન કરીને યાદ રાખીએ ને તો એ કામ કરે, પણ કોઈ ફિલ્મનો એક્ટર નાચતો હોય અને પછી એને યાદ રાખે તો કલ્યાણ ના કરે. વસ્તુ એકની એક છે પરંતુ સામેનું વ્યક્તિત્વ બદલાય, એની સાથેનું પરિણામ બદલાઈ જાય છે. તો એવું વિચાર રાખવો પડે કે હું જે જોઉં છું એ મને મૂર્તિમાં જોડે એવું ખરું, જોડે એવું છે તો જોઉં, જોડે એવું નથી તો મેમરી કાર્ડમાં ના જવા દેવું, બસ વ્યવહારિક કામ પતાવી દેવું. આપણે પ્લેનમાં બેઠા હોઈએ તો પ્લેનમાં આપણે જે સીટ ઉપર બેઠા હોઈએ એની આજુબાજુની અંદર કેટલા લોકો બેઠા હોય, આપણી માનો મિડલની અંદર સીટ હોય પ્લેનની અંદર મિડલમાં, તો આપણે આગળના બધા લોકોને વિંધીને ગયા હોઈએ ને, બરાબર. ચાલો અમે સંતો તો આમ નીચી નજર રાખીને અમારી સીટ પર જતા રહીએ, પણ તમે આમ સહેજ આમ જોતા જોતા આમ હાઈ હેલો કરતાય પહોંચો તો તમે વચ્ચે જાઓ અને તમારી સીટ પર બેસો. પ્લેનમાં 400 માણસ હોય, બધા એરપોર્ટ ઉપર એક હારે જ એક ગેટ ઉપર બેઠા હોય, જે ગેટ ઉપરથી આપણે બેસવાનું હોય, બધાને આપણે જોયા હોય પણ આપણને યાદ રહે. સીટમાં બાજુમાં કોઈ બેઠો હોય અને એની જોડે વાતચીતો જો કરી હોય તમે તો કદાચ એ યાદ રહે. બાકીના 400 વ્યક્તિ ત્યાં ગેટ ઉપર બેઠેલા છે, બધાને તમે જોયા છે પણ તમને એક પણ વ્યક્તિ યાદ રહેતો નથી. કોઈક ક્યારેક વરી બહુ ધારીને જોઈ લીધો હોય તો એ મેમરી કાર્ડમાં ગરી ગયો હોય તો કે આ તમે આ એરપોર્ટ ઉપર આપણે ભેગા થયા, મેં તમને જોયા હતા દૂરથી થાય, પણ એ કોઈક, પણ 400 એ 400 જતા રહે અંદર ના જાય. હવે જે વ્યક્તિ વિશેષ યાદ રહી ગયો, જેની સાથે કોઈ લેવા દેવા નથી યાદ રહી ગયો, તો એની અંદર કંઈક વિશેષ આપણે જોયું કે એનું કપડું સરસ જોયું, કાંઈ એના પગમાં કંઈક ઇન્જર્ડ છે એવું જોયું, કંઈક બીજા કરતાં કંઈક જુદું પડે એવું જોયું, કાંઈ એનું રૂપ બહુ સારું છે એવું જોયું, જેને જેવો વિષય, પણ એવી રીતે એને વિઝનથી જોયું. મેમરી કાર્ડ જ્યાં સુધી ઓન ના થાય ત્યાં સુધી ભગવાનને બિલકુલ પ્રોબ્લેમ નથી. મહારાજે કહ્યું બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં જો એનો રંચ નહીં તો અમારે એનો ખરખરો નહીં. એટલે એનો અર્થ એવો નથી તમારે ધંધા છોડી દેવા, હું એ સમજાવવા માંગુ છું. તમારે ઘર પરિવાર છોડી દેવો એવો અર્થ નથી, તો સત્સંગની પ્રવૃત્તિ અમે કંઈ ના કરી શકીએ. મહારાજે કાર્યાનીના 11મા વચનામૃતમાં કીધું, મહારાજ કે સ્વામીને અખંડાનંદ સ્વામી કે મહારાજ અમારે દેશ પરદેશમાં જવું ને બધાએ આગળ વાતો કરવી ને પછી મૂર્તિનું અનુસંધાન, મહારાજ કે અમે મૂર્તિને ભૂલીને કેદી કહીએ છીએ.
ત્રણે લોકની સંપત્તિ પાપ રૂપ જાની પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાની દેખે નહીં. બધું જ એને પાપરૂપ લાગે, પાપરૂપ લાગે. મહારાજે કહ્યું ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત એ જ મોટું પાપ છે. અંત્યનું 17મું વચનામૃત મહારાજે એને જ પાપ ગણાવ્યું. માટે હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ મહારાજ, હે દયાળુ હે કૃપાળુ, હે પતિત પાવન હે અધમો ધારણ, એની સતત પ્રાર્થના કરવી, એને સતત પોકારવા. એવા મહારાજ માટેની જે કડીઓ હોય, મહારાજ માટેના કીર્તનની કડીઓ હોય, થોડી ઘણી ગુણગુનાયા કરવી, તો મહારાજનું સ્વરૂપ યાદ રહે, એમને એમ ના રહે. ઓહો કેવા મોટા મહારાજ, હે મહારાજ હે મહારાજ હે મહારાજ થયા કરે તો મહારાજનું સ્વરૂપ યાદ રહે. મહારાજની મૂર્તિ મહારાજ કે બીજા રૂપને દેખે નહીં એવો અભ્યાસ કરવો જોઈએ. આ બધું થાય છે શાનાથી? અભ્યાસથી થાય છે. પરીક્ષા આપવાની હોય ને પરીક્ષા, તો વ્યક્તિ બેઠો બેઠો શું કરે? બેઠો હોય ગમે ત્યાં, પણ એના માઇન્ડમાં રીલ કઈ ચાલે? સિટીઝન થવા જવાના હોય અને 100 ક્વેશ્ચન મોઢે કરવાના હોય, અને હવે ઇન્ટરવ્યૂ નજીક આવતું હોય, એને તમે ગમે ત્યાં બેહાડો, એના માઇન્ડમાં શું રીલ ચાલે? 100 પ્રશ્ન જ આલે. બાથરૂમમાં નાવા જાય તો 100 પ્રશ્ન જ આલે. એક વારમાં પાસ થઈ જવું છે ઇન્ટરવ્યુ. જેને ABCD ભેગી કરવાની હોય તો એવું જ કરવું પડે ને. જેને ABCD ભેગી કરવાની હોય તો એને તો એવું જ કરવું પડે. જેને ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલતા આવડતું હોય એની વાત નથી, પણ જેને ABCD ભેગી કરીને ત્યાં જવાબ આપવાનો છે. બહુ વર્ષો પહેલાં ડલાસમાં એક ભાઈ ગાડી ચલાવતા હતા, તે એક્ઝિટ ચૂકી જાય, બહુ જ એક્ઝિટ ચૂક્યા ને બહુ ફેરવ્યા. એટલે ભાઈ આટલું બધું કેમ ફેરવો? તો કે હું કરું પણ દૂરથી બોર્ડ વાંચું છું, અને ABCD જ્યાં ભેગી કરવા જઉં ત્યાં બોર્ડ જ નીકળી જાય. હવે જેને એવી ABCD ભેગી કરવાની અને સિટીઝનનું ઇન્ટરવ્યૂ દેવા જાય તો એ ક્યારે પાસ થાય કહો? હવે એને 100 ક્વેશ્ચન કરવાના હોય તો એની માટે તો મોજ જેવું છે, 365 દિવસ ઓછા પડે. અને મેમરી કાર્ડ હાવ ઘસાઈ જ ગયું હોય દાદા તો શું થાય? યાદ જ ના રહે. પણ રીલ ઓલી લૂંડી ચાલે. આ મંતવ્ય આપવાનું હોય તો જ્યારે આરતી ચાલુ થાય ત્યાંથી રીલ ચાલુ થઈ જાય, બરાબર ને દાદા? ત્યારે 8 વાગે માંડ 4 વાક્યનો મેર પડી રહે. એ મેમરી કાર્ડ ઘસાઈ ગયું, પૂરા ડેટા જ પૂરા થઈ ગયા. હવે કેટલું યાદ રહે? મારો કહેવાનો અર્થ એ છે કે જેટલી વસ્તુ જોવે છે મહારાજ કે અભ્યાસ કરે, ભગવાનને જોવાનો અભ્યાસ કરે, ફિટ કરી દે જે જોવે ને એમાં ભગવાનનું સ્વરૂપ ફિટ કરવાની મહેનત કરે. હમણાં જ કીર્તન આવ્યું ને, અનુભવીને અંતરે રહે રામ વાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. અભ્યાસથી બધું થાય છે, અભ્યાસ વિના કાંઈ થતું નથી. અભ્યાસ જો કરીએ તો બધું થાય, અભ્યાસ જો ન કરીએ તો કરોડ જન્મે પણ ન થાય. જેને જેને થયું છે એને અભ્યાસ કર્યો છે, માથે હાથ મૂકીને નથી થઈ ગયું બધાને. એ કોઈકને થયું હોય ને કોકને થયું ને માથે હાથ મૂકીને એને પૂછવામાં આવે ને તો એને બહુ અભ્યાસ કર્યો હોય, બહુ મહેનત કરી હોય, પછી મોટાએ કૃપા કરી દીધી હોય તો થઈ ગયું. પણ એ જવલ્લે કોકને, બાકી અભ્યાસ કરવો પડે. મહારાજ કહે છે અભ્યાસ કરવાથી તે કાર્ય સિદ્ધ થાય છે. અભ્યાસ કર્યા સિવાય સિદ્ધ થાય નહીં. કોઈ થોડી નાની બાબતને પણ શીખવી હોય તો અભ્યાસ કરવો પડે છે, એના વિના એ બાબત સિદ્ધ થાય નહીં. જલેબી જોઈ જ તમે જોઈ છે, જમાડી છે. ઓનલાઈન બેઠેલાને પૂછું જમાડી છે? હા જમાડી છે. તવે જલેબી એમાં શું હોય? કાંઈ ના હોય, મેદાનો લોટ હોય, ખીરું પલાળેલું હોય, અને કપડું કે લોટામાં કાનું હોય, બસ આમ અંદર ભરીને આમ ગોળ ગોળ પાડવા માંડવાની. પાડો તો પાડો તો. માલપુડા જમાડ્યા છે, કશું જ ના હોય એમાં, ઘઉંનું ખીરું જ હોય અને ખાંડ મિક્સ કરેલી હોય, અને તવી લેવાની ને આમ લોટો રેડ્યા કરવાનો. જો તો થાય છે કે નહીં? એક સામાન્ય વસ્તુ બનાવવા માટે પણ અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે તો થાય. એક જમવાનું બનાવવું હોય, કંઈક લખવું હોય, કંઈક
બનાવવું હોય, કંઈક ગમે તે કરવું હોય તો એનો અભ્યાસ કરો. અભ્યાસ વિના કશું સિદ્ધ થતું નથી. તો આવડી મોટી મૂર્તિ, દુર્લભમાં દુર્લભ ભગવાનની મૂર્તિ છે. મહારાજ કે કઠણમાં કઠણ સાધન કયું? તો કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, સૌથી કઠણ. પ્રેમાનંદ સ્વામી એમ કે છે, તમારી મૂર્તિ વિના બીજું મને આપશો માં. મોટા મોટા સંતોની માંગણી જો, બીજું મને આપશો માં. જેમ માછલું પાણીમાં નિવાસ કરે એમ હે પ્રભુ તમારી મૂર્તિમાં મને વાસ દેજો. આવું મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો, પર્વતભાઈ બહુ મોટા ભગત ગણાય. કારણ શું? વચનાબુદ્ધ મોઢે હતા એમ. પર્વતભાઈ બહુ જ મોટા હરિભગત. શાના માટે? એક પર્વતભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિમાંય અચરજકારી છે. પર્વતભાઈ મોટા એટલે મૂર્તિમાં રહેતા હતા. એટલે સ્વરૂપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મોટા એટલે મૂર્તિમાં રહેતા હતા. એટલે મૂર્તિને વિશે જેની વૃત્તિ જેટલી જાજી એટલું એની અંદર મુક્તપણું આવે. કારણ કે મૂર્તિ જ મુક્ત છે, બાકી બધું બદ્ધ છે. મૂર્તિ સિવાય અને મૂર્તિના આશરે રહેલું ધામ, મૂર્તિના આશરે રહેલા મુક્તો આજ મુક્ત છે, બાકી બધું બદ્ધ જ છે. મૂર્તિ સિવાય બીજે કોઈ પણ જગ્યાએ ચોટ્યો એ બદ્ધ છે. એટલે મૂર્તિમાં પછી સત્પુરુષ આવી ગયા, સંત આવી ગયા, મુક્ત આવી ગયા, ધામ આવી ગયું. ભગવાનનો સંબંધ જ્યાં જ્યાં છે એ બધું મૂર્તિ જ છે. એ સિવાય જેટલું છે બધું બદ્ધ છે. સ્વામીએ વાતોમાં કીધું, કીર્તન છે એ પણ મૂર્તિ જ છે. આપણે કીર્તન ભક્તિ કરીએ છીએ તો એ મૂર્તિ જ છે. કથા કરીએ છીએ મૂર્તિ છે, કથા સાંભળીએ છીએ મૂર્તિ છે. પણ મૂર્તિમાં આપણે ઘરીએ નહીં બહાર નીકળી જઈએ એ વાંક આપણો છે, કીર્તનનો નથી, કીર્તન ભક્તિનો નથી, કથા વાર્તાનો નથી, એ આપણો વાંક છે કે આપણે બહાર નીકળી જઈએ. પણ મૂર્તિ એને વિશે જ મારે રહેવું છે એવું પહેલાં તો મહારાજ અમને કહેશે. માનસ જેવી બાબતનો અભ્યાસ કરે તેવી બાબતને સિદ્ધ કરે જ છે, માટે અભ્યાસમાં આતુરતા પૂરી જોઈએ. કેમ જે આતુરતા વિના અભ્યાસ અધૂરો રહે. કઈ પણ વસ્તુ અભ્યાસ કરવો હોય તો પહેલાં એની શું જોઈએ? આતુરતા, ભૂખ જોઈએ, કડકડતી ભૂખ. અભ્યાસ કરવો હોય તો કડકડતી ભૂખ જોઈએ. અહીં નીચે રસોડામાં પાવ બનાવવાના હતા સૌથી પહેલા, કે હરિભક્તો માટે પાવ બનાવવાના. તો પાવ બનાવવા માટે એક બે હરિભક્તને સોંપવામાં આવ્યું તો ના બન્યું હરખું, માપ ના બેઠું. પછી નિર્ગુણ સ્વામી મંડ્યા, રાત્રે 2:30 વાગે 3 વાગે પ્રોજેક્ટ પાર પાડ્યો. પલ્લા લઈને બેઠા, આટલું માપ, આમ માપ, આમ માપ કરીને પણ 2:30-3 વાગે હોઈ ગયા. એમને એમ હતું કે મારે આ કરવું છે અને હરિભક્તો સુધી પહોંચાડવું છે, તો થયું. પણ એમને એમ વિચાર્યું કાંઈ નહીં, હોઈ જાવ પથારીમાં તો ન થાય. આતુરતા જોઈએ, આતુરતા વિના કશું ના થાય. ઉત્સાહ, આતુરતાનો અર્થ થાય ઉત્સાહ, આતુરતાનો અર્થ થાય ભૂખ. ઉત્સાહી ભૂખ જ્યારે જાગે ને, ભૂખ તો હોય પણ પછી ઉત્સાહ ના હોય. ભૂખ ઘણી છે પણ ઉત્સાહ કાંઈ નહીં. બનાવવાનું કાંઈ ઈચ્છા ના થાય, મને ભૂખ તો બહુ લાગી છે પણ કોણ બનાવે, કોણ બનાવે, ભૂખ્યો રહે. ઘણાને એવું હોય કે મને ભૂખ બહુ છે પણ કોણ બનાવે. એમ ઘણાને કેવું હોય, મારે મૂર્તિ તો જોઈએ, મારે મૂર્તિવાળું તો થઈ જ જવું છે પણ કોણ કરે. મૂર્તિને મેળવવા પાછળની જ્યારે ભૂખ જાગે છે ને, ત્યારે બીજી બધી ભૂખ આપોઆપ ટળી જાય છે. જ્યાં સુધી બીજી ભૂખ ભાંગી નથી ત્યાં સુધી હજુ મૂર્તિની ભૂખ જાગી નથી. જ્યારે મૂર્તિની ભૂખ જાગે છે ત્યારે બીજી બધી જ ભૂખ ભાગે છે, બીજી કોઈ ભૂખ રહેતી જ નથી પછી. કારણ કે બધી જ બીજી ભૂખ પાપ રૂપ લાગે, ભાગવા માંડે. આપણે વિચારીએ, આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, વાતો કરીએ છીએ અને વાતો સાંભળીએ છીએ, પરંતુ મૂર્તિની ભૂખ આપણને કેટલી જાગી છે. અને એના માટે ખૂનો પકડવાની જરૂર નથી. ભૂલથી કોઈ એવો વિચાર ના કરતા કે નિવૃત્તિ પરાયણ થઈએ તો મૂર્તિ સિદ્ધ થાય, અભ્યાસથી મૂર્તિ સિદ્ધ થાય. શ્રીજી મહારાજે નહીં તો એમ કીધું હોત
કે ખૂણો પકડીને બેસો તો મૂર્તિ સિદ્ધ થાય. આપણે ખૂણો પકડીએ ને તો થાય શું, અભ્યાસ ઓલો જ કર્યો હોય, મૂર્તિનો તો હજુ કર્યો જ નથી, એટલે ખૂણો પકડવાથી તો ઉપરથી ઉપાધિ થાય. જે અભ્યાસ ઓલો કર્યો છે ને એ બધો જ આવે. ખૂણામાં બેઠા બેઠા ધ્યાન કોનું થાય? પેલા ઘનશ્યામદાસ સાધુ થયા, નાજા જોગ્યા અને ધ્યાન કરવા બેઠા, તે ગઢડાની તલકાવાળી ભેંસ દેખાતી હતી ધ્યાનમાં. તે ગુણાદિતાનંદ સ્વામી કહે, ઘનશ્યામદાસ કોનું ધ્યાન કરો છો? તો કે મહારાજનું. સાચું બોલો, સાચું બોલો. કે મહારાજનું કરો છો? કે તલકાવાળી ભેંસનું કરો છો? કે હા, એનું થઈ ગયું. જો રાત દિવસ એની વચ્ચે જોયું હોય, વૃત્તિ પરોવાઈ હોય, ધ્યાન કરવા બેઠા તો શું આવી ગઈ? ભેંસ આવી ગઈ. હવે ખૂણામાં કોઈ કે હું બેહી જાઉં, બેહી તો ગયો પણ અભ્યાસ મૂર્તિનો કર્યો નથી, અભ્યાસ તો વિષયનો કર્યો છે, એટલે એને તો ખૂણામાં ઉપરથી બરબાદ કરે. ઓલા વિષયો બધા ભેગા થઈને કે ખૂણામાં એકલો છે, ઠમઠોરો આને બરાબર. પણ સત્સંગની સેવા કરતા કરતા વધુ ભગવાનનો, ભગવાનના સત્પુરુષો સંતો કથા વાર્તા એનો યોગ રાખતા રાખતા તમે ધંધા બિઝનેસો કેવી રીતે બંધ કરશો મૂર્તિ સિદ્ધ કરવા? ધંધો તો કરવો જ પડશે, નોકરીએ તો જવું જ પડશે, પરંતુ ગાડીની અંદર તમે જાઓ છો જોબ ઉપર, કથા મૂકી દો, ગુરુજીની કથા મૂકી દો, સંતોની કથા મૂકી દો, હરિસ્મૃતિ મૂકી દો. જોબ કરો છો, કોમ્પ્યુટરની જોબ છે, અને તમે કાનમાં કંઈક નાખો તો તમારી જોબ ઉપર પ્રોબ્લેમ થાય એવો નથી, તો તમે જોબ ઉપર પણ કાનની અંદર ડટ્ટિયા નાખીને કથા, હરિસ્મૃતિ, કીર્તન સાંભળ્યા કરો. તમારો પોતાનો ધંધો ને બિઝનેસ છે, તમે એની ઉપર ધ્યાન રાખતા થકા બીજું કામ કરી શકો છો, તો કાનમાં કથા નાખીને, ધૂન નાખીને સાંભળ્યા કરો, હરિસ્મૃતિ નાખીને સાંભળ્યા કરો. ભલે ને બિઝનેસ કરો છો, ભલે નામ પૈસા આપવા લેવાનું ચાલે છે, એક કાનની અંદર નાખો, એક કાન ખુલ્લો રાખો, જેટલી વાર વૃત્તિ રહી આવી રીતે મૂર્તિનો અભ્યાસ કરાય. બધું છોડીને નહીં, તમારી જવાબદારી છે અને તમારે નિભાવવી પડે. અમે ત્યાગાશ્રમમાં છીએ તો અમારે પણ અભ્યાસ તમારા કરતાં 10 ગણો 100 ગણો કરવાનો છે, કારણ કે અમારી માટે તો આદેશ જ છે. અમારું જીવન તો નિવૃત્તિ પરાયણ છે, વાસ્તવમાં પ્રવૃત્તિ તો સત્સંગને અર્થે છે, અમારે છે. પણ આ પ્રવૃત્તિની વચ્ચે રહીને મહારાજે જે કીધું કે અમે તમને ગામડા ફરવાની આજ્ઞા કરી પણ મૂર્તિ ભૂલીને કેદી કરી છે, એની વચ્ચે રહીને અભ્યાસથી થાય છે. માટે અભ્યાસ, અભ્યાસ એટલે એક ભોખ, એ બાજુની ભૂખ ખેંચાઈને એ બાજુ જતું રહેવાય, ઓટોમેટિક એવું થાય. એટલે ભૂખ જાગે ને પછી આતુરતા રહે, આતુરતા વિના અભ્યાસ અધૂરો રહે છે. આ બ્લેક ફ્રાઈડે ઉપર બધાને પહેલાં કેવી ભૂખ રહેતી હતી? બ્લેક ફ્રાઈડે ઉપર આજથી વર્ષો પહેલાં ભૂખ કેવી હતી? ઠંડીની અંદર પણ 12 લોકો ઊભા હોય. હવે ભૂખ ભાંગતી જાય છે, કારણ કે હવે ઓનલાઈન બ્લેક ફ્રાઈડે કરવા માંડે આ લોકો, એટલે ઘણી ભૂખ ભાંગી ગઈ બધાની, ઘણી બધી ભાંગી ગઈ, કારણ કે બધું ઓનલાઈન આવે, સેલમાં મૂકવા માંડે. પહેલાં એવું નહોતું, ત્યારે એ મોટી મોટી કતાર પડી હોય આખી. આતુરતા કેટલી, ઠંડી લાગે છે, બધું છે પણ અડધી પ્રાઇઝમાં મળે છે ને, એ વાપરીને તો 800 જવાનો છે. 800ની વસ્તુ મળતી હોય, 400 મળતી હોય તો બીજા 400 બીજું ખરીદીને આવશે, મૂકીને તો આવશે જ ને. પણ કહેવાય એવું કે આ તો બ્લેક ફ્રાઈડેમાં મળી ગયું, એની એક ખુશી, એનો એક આનંદ. જીવ જોવો તો ખરા, આતુર થાય તો ઠંડીમાં ઊભો રહે. અરે અમેરિકા આવવા માટે આતુર થાય તો શું નથી થતું? અમેરિકા આવવા માટે જીવ આતુર થયો કે મારે અમેરિકા પહોંચવું જ છે. આવી મહાસત્તાવાળો દેશ, આટલી મોટી, જેની પાસે આટલું મોટું, જેની પાસે સુરક્ષા તંત્ર છે, એવા દેશમાં બોર્ડરો પરથી ઘરીને અંદર આવવું, કોઈકના ઘરમાં ઘરવું, એ કેટલી હિંમત છે? તે એક મોટા દેશમાં ઘરી જવું, એની માટે કેટલી હિંમત ને કેટલી આતુરતા. મોત હારે જ બાદ ભીડે છે, બીજા હારે નાવડામાં બેહીને કોઈ આવે છે, કોઈક બીજી બોર્ડરથી આવે છે, કોઈક પ્લેનમાં બેહીને ઉતરે છે, પણ ગમે તે રીતે આવે છે. આમાં સાંભળવાવાળાએ ઘણા હશો દરિયો પીને આવેલા, બરાબર. પણ એ આવવાનું થયું, કેટલી આતુરતા હશે અમેરિકા આવવાની, મોધારે બાદ ભીડવાની, પતિ પત્ની હાવ વિખૂટા છૂટા પડી જાય, બધું જ પોસાય. પણ બધાના ભોગે શું જોઈએ છે? બધાના ભોગે શું જોઈએ છે? અમેરિકા.
કેટલા એવા છે, પતિ પહેલા આવ્યો હોય, પત્ની કઈ બીજાથી જ આવી હોય, ફરી છોકરો ત્રીજેથી આવ્યો, કેટલા બધા એવા ફેમિલી છે. કેટલું જોખમ, કેટલું જોખમ. કેટલાની પાસેથી અત્યારે તો જે હશે, પણ પહેલાંની કહાણીઓ આજથી વર્ષો પહેલાં જે સાંભળી છે, આપણને લાગે કે આટલું બધું મોતને બાદ ભીડીને આવવાનું. આપણા જ કેટલાક ભક્તો છે, એની નીચ કહાની ક્યારેક સાંભળીએ તો ખબર પડે આટલું એના દસમા ભાગની મહેનત ભગવાન માટે નથી. ભગવાનને ત્યાં ખારો દરિયો નથી પીવાનો, મીઠો દરિયો પીવાનો છે. મીઠું અમૃત છે ભગવાનને, તો અમૃત પીતા પીતા ભગવાનને મળવાનું છે. ઓલો તો ખારો દરિયો, કેટલાય ડૂબી ગયા ને કેટલાય મરી ગયા, અહીં પહોંચી નથી શક્યા. મોધારે બાદ ભીડવામાં, મોતની સાથે મરવા તૈયાર થાય તો ત્યાંથી પરિવારજનો જે મોકલતા હોય એને બિલકુલ પ્રોબ્લેમ છે? કોઈ બે નંબરમાં મોકલે કોઈને તો બિલકુલ કોઈને પ્રોબ્લેમ થાય છે? કોઈને એમ થાય છે કે આને દરિયામાં ડૂબી જશે તો? કોઈને એમ થાય છે કોઈ ગવર્મેન્ટ પકડીને જેલમાં નાખી દેશે તો? કોઈને એમ થાય છે કે આને ફાંસીની સજે કોઈ ચડાવી દેશે તો? કારણ કે એ કામ તો કંઈ સારું કામ, દેશની બોર્ડરથી ઘરવું એ કેટલો મોટો ગુનો છે, કેટલો મોટો ગુનો છે. એની અંદર કોઈ આવે ને એને કોઈ દેશ ફાંસીની સજા આપી દેતો, હા વજાના માણસો જોડે કોઈ ઓળખાણ નહીં કાંઈ નહીં, ઓલો કે આગળ આવા આવું શર્ટ પહેરીને ઊભો હશે એ જ એની ભેગા જતા રહેજો ગાડીમાં, એની ભાષાએ આવડે નહીં, કાંઈ આવડે નહીં, ઓલો આગળ કંઈક પીળી ટી શર્ટ પહેરેલો હશે એની જોડે જતા રહેજો, બસ આંધળાને જેમ આલ્યા કરવાનું. કોને પામવા માટે? અમેરિકાને પામવા માટે, હજારોની સંખ્યામાં છે. મારો એની સાથે કોઈ વિરોધ નથી, જે મહારાજને જે જેને જેમ હુજાડ્યું જેમ કર્યું, પણ ભગવાન માટે આવું કરવાની આપણી તૈયારી ખરી? ભગવાન માટે કોઈ કરતો હોય તો એને પ્રોત્સાહન આપીને કરવા દેવાની, જેમ અમેરિકા આવવાની અંદર એને કંઈ પણ પ્રોબ્લેમ થશે તો એ નહીં પહોંચે અમેરિકા, તો એની માટે આપણને ચિંતા નથી થતી? એકલો છોકરોએ મોકલી દઈએ છે, એકલા ઘરવાળાએ મોકલી દઈએ છે, આપણે એકલા આવતા રહીએ છીએ, ક્યાં પહોંચવું છે અમેરિકા? ભગવાન માટે આપણને કે આપણો કોઈ સંગી હોય એને ભગવાનને ભજવા માટે જાવું હોય, ભગવાનને આપણે ભજવા જાવું હોય, આપણે ભગવાન ભજવા હોય, આપણે ભગવાનનું ધ્યાન કરવું હોય, એવી ભૂખ એમાં જાગતી નથી. જીવને આ લોકની ભૂખ બહુ છે, પરલોકની ભૂખ જન્મો જન્મથી જાગી નથી, એના માટે જ આ કથા છે, એના માટે જ મહારાજનો આ ઉપદેશ છે. આતુરતા, આતુરતા, મારે ભગવાનને મળવું છે એવી આતુરતા. અભ્યાસ કરે ને આતુરતા વિના અભ્યાસ અધૂરો રહે. છાપરીના જાનબાઈ કેવો અભ્યાસ કરતા, જેને જેને અભ્યાસ કરે એને કેવા કરે, ગંડલાના બે પડઈ મૂકીને ચોટલો બાંધીને અભ્યાસ કરતા. ધ્યાનનો અભ્યાસ, ચોટલો ખીટે બાંધે અને બે ગંડલાના પડ સાથળ ઉપર રાખે, ઊંઘ કેટલી સરસ આવે બોલો, કેટલી સરસ ઊંઘ આવે. આમ આમ જોખું થાય તો ચોટલો ખેંચાય, અને ગંટલાના પડ અહીં મૂક્યા હોય તો ઊંઘ આવે ખરી? ઊંઘ આવે ના આવે? અને આપણે ધ્યાન કરવા બેસીએ તો સરસ મજાનો સોફો હોય, સોફા ઉપર આમ ઓશિકા બે ગોઠવ્યા હોય, અને ભગવાનની માનસી પૂજા કરવા બેસીએ તો અડધી માનસી ના થઈ હોય એ પહેલાં તો ડળી પડીએ. કેમનું ધ્યાન થાય, ધ્યાન કેમનું થાય? કારણ કે આપણને હજુ ધ્યાન બાજુની ભૂખ જાગી નથી. ભૂખ જાગશે ત્યારે બીજી બધી ભૂખ ભાંગશે. સીધો જ ન્યાય છે, જે બાજુની ભૂખ જાગે બીજી બાજુની ભૂખ ભાંગે. હારામાં હારું ખાવા જોઈતું હોય, આ મેં તમને જે અમેરિકાનું દ્રષ્ટાંત દીધું ને એ જ વિચાર લો, અને એવા અનુભવી કોક આવ્યો હોય તેને પૂછી લેજો. 15 દિવસે પહોંચ્યા હોય, 20 દિવસે પહોંચ્યા હોય, ઘણા 8 મહિને પહોંચ્યા છે, 8 મહિનાવાળાનો ઇતિહાસ પૂછશો ને, અને જો ખાલી એનો ઇતિહાસ એકલો જાણશો ને તો એમ થશે કે ઓહો હું ખાધું હતું. તમે 15 દિવસવાળાને ખાલી પૂછો, 8 મહિનાવાળાને તો પૂછવાનું જ નહીં, 15 દિવસવાળાને પૂછવાનું, રસ્તામાં હું ખાધું, ક્યાં રહ્યા, કેવી રીતે રહ્યા, શું તમે કર્યું, પૂછો 15 દિવસવાળાને ખાલી. 8 મહિનાને 12 મહિનાવાળાને તો પૂછવાનું જ નથી, એને તો શું થયું હોય, કેવી રીતે આવ્યા હોય. એક ભૂખ આની જાગે છે તો બાકી બધી ભૂખ ટળી જાય છે. રોજ ગરમ ગરમ રોટલી ખાવા જોતી હોય તો 2 નંબરમાં ગરમ રોટલી મળે રસ્તામાં, 8 મહિને પહોંચ્યો એને ગરમ મળે, એને જોઈતું હોય એવું ખાવા મળે, જોઈતી હોય એવી પથારી મળે, ના મળે, ના મળે. એવા કેટલા દુઃખ ભોગવ્યા એક ભૂખ માટે,
તો પરમાત્માની ભૂખ જ્યારે કડકડતી જાગે ત્યારે એની માટે તો કંઈ આવું બધું કરવું પડતું નથી. પરમાત્માની ભૂખ જાગે ને ત્યારે ફક્ત એટલું જ કરવાનું છે કે મારી ફરજ છે આ સંસારમાં, એટલું કાર્ય મારે કરવું, જરૂરિયાત છે એટલું મારે ચોક્કસ કરવું, મને ભગવાને જે આજ્ઞાઓ કરેલી છે એ મારે ચોક્કસ કરવું. પણ જ્યારે મૂકવું ને, જ્યારે ભગવાનની ઈચ્છા થાય કે હવે મૂકવું છે ત્યારે આમ મૂકીને આમ ભગવાનમાં લાગવું છે, એના માટેનો અભ્યાસ અત્યારથી ચાલુ હોય ને, એટલે જ્યારે મૂકવાનું થાય ત્યારે એવું ના થાય આ મૂકવું છે, અરે આ મૂકતા શું થશે એવું ના થાય, મૂકેલું જ છે. ઘણાની તો ઉંમર થઈ જાય, મરવાની અન્ય હોય તોય નથી મૂકાતું, મરવાની અન્ય આવી ગયા તોય નથી મૂકાતું. લો, કારણ એટલું જ છે કે આ જીવને જન્મ જન્મથી બદ્ધ થવાની ટેવ પડી છે. માટે મહારાજ કે આતુરતા રાખવી. પછી મહારાજ નડિયાદના ભક્તોને કહે છે, અમને અહીં લાવવાની જો આતુરતા હતી તો અમે અહીંયા આવ્યા છીએ. બહુ ભૂખ જાગી હોય હરિભક્તોને ત્યારે જ મહારાજ જાય ને, મહારાજ તો જાય જ છે. એ દિવસે મોઘા નહોતા ને આજે મોઘા નથી, મહારાજ આજે પણ એવા ભક્તોને સંતોને મળે જ છે, પર્સનલી મળે છે, વાત કરે છે એની સાથે બેસે છે, એની સાથે હસે છે, એની સાથે રડે પણ છે, એને ભેટે પણ છે. પણ કોને મળે છે? સાચાને સોગા ગના નથી મોગા થયા મહારાજ. સાચી ભૂખ જેને જાગી છે ને એની માટે ભગવાન મોગા નથી થયા, સોગા જ છે. એ પછી ચાહે ગમે તે જાતિનો હોય, એ ચાહે ગમે તે આશ્રમમાં હોય, એ ચાહે ગમે તે ઉંમરનો હોય, સ્ત્રી હોય યા પુરુષ હોય, પણ જેને ભૂખ જાગે છે એને ભગવાન મળે છે. ભગવાનની પ્રતિજ્ઞા છે કે જે ખરેખરો મારો ભૂખ્યો થાય એને મારે મળવું. પણ થોડી થોડી ભૂખ લાગી હોય એને ના મળે, થોડી થોડી ભૂખ લાગી હોય ને એને ક્યારેક થોડો ઝપકારો મારીને જતા રહે, કડકડતી ભૂખ લાગે ત્યારે ભગવાન મળે. અને ત્યારે ભગવાનને મજા આવે, પછી કડકડતી ભૂખ લાગે. આ કથા વાર્તા એટલે છે આપણી, આ કરતા જઈએ ને સાંભળતા જઈએ એટલે ભૂખ જાગતી જાય, અને ભૂખ જાગે ખરે ખરી ત્યારે મહારાજ કે હું તો આ રહ્યો, હું ક્યાં દૂર છું આ રહ્યો, એમ ભગવાન તરત એને પોકારે મળે છે. આજે મોટા પુરુષોને મળે જ છે, મોટા પુરુષ માટે સોંગા જ છે, આપણી માટે મોગા હોય, મોટા પુરુષ માટે સોંગા છે, બોલાવે ત્યારે આવે. આતુરતા જેવો વેગ હોય તેવા મૂર્તિના દર્શન થાય છે. આતુરતાનો જેવો વેગ હોય એવા મૂર્તિના દર્શન થાય. આતુરતા કેટલી છે? થોડી હોય તો થોડા દર્શન થાય, વધારે હોય તો વધારે દર્શન થાય, અને અતિ હોય, પ્રેમાનંદ સ્વામી જેવી આતુરતા હોય, મુક્તાનંદ સ્વામી જેવી આતુરતા હોય, બ્રહ્માનંદ સ્વામી જેવી આતુરતા હોય તો મહારાજના એવા દર્શન થાય. માટે આતુરતા જગાડવી, આતુરતા, અને આતુરતા તો જ જાગે. મહારાજનો મહિમા સમજીએ કે આવા મોટા મહારાજ આ દુનિયાની અંદર, મારો જન્મ આ મનુષ્યનું શરીર ક્ષણભંગુર શરીર છે, અને ક્ષણભંગુર શરીરથી આવા મોટા પરમાત્માને મળી જવું, આ લક 84 ટળી જાય, જન્મને મૃત્યુનું દુઃખ ટળી જાય, ભગવાનના સત્પુરુષ મળ્યા છે રાજી થઈ જાય, ભગવાનના સંતોને ભક્તોને આ સત્સંગ માટે વપરાઈ જાઓ અને પરમાત્માને મળી જાઓ. આવું જ્યારે એકાંતમાં બેઠા બેઠા પોતાના આત્માને ઉપદેશ આપવો પડે અને પૂછવું પડે, તું શાના માટે છો આ પૃથ્વી પર, કેટલા વર્ષથી છો, કેટલાનો બાપ થયો, કેટલાનો છોકરો થયો, કેટલાનો દાદો થયો, કેટલાને માં માજી થયા, કેટલાના મામા કાકા ભોય ભૂવા થયા. હવે આમાંથી છૂટવું છે, આ હાંકડમાંથી છૂટવું છે, એમ પોતાના આત્માને એકાંતમાં બેઠા ઉપદેશ આપવો પડે. એકાંતમાં બેઠા ઉપદેશ આપે તો એ આત્મા છે, એ આત્માને કડકડતી ભૂખ લાગવાની શરૂ થાય. આ ભૂખ, કડકડતી ભૂખ જે ભગવાન કહે છે ને, મહારાજ કહે છે ને, એ ભૂખ એક દિવસમાં જાગે એવી નથી. રોજ ઉપદેશ એકાંતમાં બેઠા બેઠા આત્માને આપે ને તો કોઈને 10 વર્ષે, કોઈને 25 વર્ષે, કોઈને 50 વર્ષે કડકડતી ભૂખ લાગે, ત્યારે લાગે છે. કડકડતી બાકી નથી લાગતી. આપણે કેવું હોય, આ વાત સાંભળીએ ત્યારે ભૂખ જાગી જાય, પણ વાત જેવી હંકેલાય એમ વાત કરવાવાળાને ભૂખ ભાંગી જાય, ને સાંભળવાળાને ભાગી જાય. ભૂખ નામની વસ્તુ જ ભાગી જાય, ભાંગવાની નહીં, ભાગી જ જાય.
ફરી પાછી વાત આવે ત્યારે યાદ આવે, હારું આ ખરું, આ કરવાનું આગળ આપણે વિચાર્યું તું રહી ગયું તું, પણ હવે તો કરવું જ છે. એમાં પાછું કંઈક બીજું આવે એટલે ફરી પાછી ભૂખ ભાગે. એટલે આ વારે વારે મહારાજને સંતો શું કરે, વારે વારે રિપીટેશન કર્યા કરે એટલે જીવ જાગતો રહે. બાકી કરવાનું, કોઈ પણ વાત કે કોઈ પણ કથા શરૂ થાય એ કથામાં આટલું જ આવે, આત્માનું શ્રેય કરો ને મહારાજને મળો. મહારાજને મળવા માટે આપણો જન્મ છે, આટલું જ આવે ને. કંઈ પણ કથા સાંભળો તેનો સાર તો આટલો જ નીકળે ને. પણ એકની એક વાત કેમ ઘૂંટ્યા કરવાની? કારણ કે ઘૂંટવાથી પાકી થાય. આ જીવ બીજે બધે હોશિયાર હશે પણ કલ્યાણના માર્ગમાં ઢગલાનો ઢ હશે. દુનિયાની અંદર સાયન્ટિસ્ટ કહેવાતો હશે આ જીવ જે સત્સંગમાં છે એની વાત કરું છું, ડૉક્ટર કહેવાતો હશે, લોયર કહેવાતો હશે, મોટા મોટો બિઝનેસમેન કહેવાતો હશે, હોશિયારમાં હશે અને બાહોશમાં બાહોશ ગણાતો હશે. પણ આ બાબતની અંદર છે ને ઢગલાનો ઢ. બોલો, બાકી કેટલી વાર શીખવાડવું પડે? એકની એક વાત આપણે બધા શીખીએ છીએ તોય શીખી નથી શકતા, એટલે જ આટલી બધી વાર ગ્રંથોમાં લખવું પડે. પણ વાંધો નથી. આતુરતાનો જેવો વેગ હોય એવા મૂર્તિના દર્શન થાય છે. આ પૂરમાં અમે જ્યારે આવ્યા ત્યારે અમે સૌમાં આતુરતાના દર્શન કર્યા. મહારાજ કે અમે આવ્યા ને આ નડિયાદના હરિભક્તોમાં અમે આતુરતાના દર્શન કર્યા. એવી તત્પરતા વિના અમે આવ્યા છતાં સૌના હૃદય લુખ્ખા રહી જાય છે. અને આવો સુયોગ ફરી વાર તો પછી ક્યાં મળે? મહારાજ કે અમે અહીં આવ્યા એમાં ઘણા આતુર દેખાયા, અને ઘણાને આવ્યા તોય શું અને ના આવ્યા હોત તોય શું. આજે ગુરુજી મેકનમાં ગયા છે ને, મેકન વાસીઓ માટે અત્યારે તમારે ત્યાં જુઓ ને એની આતુરતા, જબરી આતુરતા. વીકડેઝમાં ગયા હોય, બુધવાર કે ગુરુવાર ગયા હોય તોય બધું બંધ કરીને બધા, જેટલા ફેમિલી થોડાક છે પણ બધા પહોંચી જાય દર્શને. સંતો ગયા હોય તોય, એવું નહીં ગુરુજી ગયા, સંતો બે સંતો ગયા હોય ને તોય પહોંચી જાય, ગુરુજી ગયા તો બધા જ પહોંચી જાય. અને એટલું નહીં, જ્યારે જ્યારે ત્યાંથી સંતો નીકળે, જ્યારે જ્યારે સંતો ગુરુજી નીકળે ત્યારે તો થાય જ, પણ સંતો નીકળે ત્યારે પણ આ જ દિવસ સુધી હજુ ત્યાં રડ્યા વિના કોઈ રહ્યા નથી, રડ્યા વિના નથી રહ્યા. કેટલી વખત વર્ષમાં 4 વખત જવાનું થાય, વર્ષમાં 5 વખત ભેગા થવાનું થાય, પણ એ કેમ થાય? કારણ એટલું છે, આતુરતા. આતુરતા છે, જેને ભૂખ છે. એનો અર્થ હું એવો નથી કહેતો કે કોઈ બીજાને ભૂખ નથી. મહારાજે કહ્યું કોઈ દ્રષ્ટાંત કોઈ માટે આપવું પડે. કોઈ બીજાને એવી ભૂખ હોય જ નહીં એવું નહીં, ઘણી બધી જગ્યાએ હશે, કદાચ અમારી નજર ત્યાં સુધી ન પહોંચી હોય. ઘણા બધા એવા ભગવાનના ભક્તો છે કે જેને એવું થાય છે, દુઃખ થાય. 1000 વખત મળ્યો હોય તોય દુઃખ થાય, દુઃખ થાય. લંડનની અંદર છે શૈલેષ ભગત, 2 દિવસ પહેલા સંતો કે ગુરુજી નીકળવાના, 2 દિવસથી ઉદાસ થઈ જાય, 2 દિવસથી ઉદાસ થઈ જાય. કેમ ભાઈ ઉદાસ? શું થયું? કંઈક પ્રોબ્લેમ થયો છે? આપણને લાગે કે પ્રોબ્લેમ થયો, ના. 2 દિવસ પછી સંતો અહીં નહીં હોય, હવે ઘરમાં તો દિવાલો ના, છોકરાને બધું, બસ એ જ ને. આનું દુઃખ, આનું દુઃખ, એને આતુરતા કહેવાય. આતુરતા એને કહેવાય કે જેમાં ભૂખ કડકડતી લાગે. અને કડકડતી ભૂખ લાગે છે ને ત્યારે ભગવાન ને ભગવાનના સત્પુરુષ સિવાય બધું ગૌણ થઈ જાય છે, ગૌણ થઈ જાય છે. પછી રડવું ભગવાન અને ભગવાનના સત્પુરુષના વિયોગમાં આવે. એ વિયોગ કેમ થાય? કડકડતી ભૂખ હોય એટલે વિયોગ થાય. જેને કડકડતી ભૂખ નથી એને વિયોગ હોન યોગ શું, બધું હરખું, એને બધું હરખું. એને ના દુઃખ થાય, એને ના સુખ થાય. મહારાજ કે અમે આવ્યા, અમે આવ્યા છતાં સૌના હૃદય લુખ્ખા રહી જાય છે, કારણ કે આતુરતા નથી. હવે ભગવાન પોતે મનુષ્ય આકારે વિચરણ કરતા હોય તોય બધાનું હૃદય પલળતું ના હોય તો પછી આજે શું વાત કરવી? અને આવો સુયોગ ફરી વાર પછી ક્યાં મળે? ઓર જોગ ભય હે અપારા, યહ જોગ ન ભય કો વારા, ઇતની વાત સો કર રહે જબ હો, ઇતની વાત સો કર રહે જબ હો, શ્રી હરિવર જેવ રહે તબ હો.
શ્રી હરિ વર જેવ રહે તબહુ. મહારાજ કહે છે આવો સુયોગ ફરી વાર તો પછી ક્યાં મળે, બીજા સંયોગો તો અપાર થતા હોય છે પણ આવો સુયોગ ક્યારેય થયો નથી. સંસારના સંબંધો જન્મો જન્મ મળે છે, ધંધા બિઝનેસ, આ લોકની કીર્તિ, આ લોકના પૈસા, આ લોકની ગાડીઓ, આવા મોટા દેશોના સિટીઝનશીપ જન્મો જન્મ મળે છે, નથી મળતા બે જ. મધ્યનું 48મું વચનામૃત શ્રીજી મહારાજના શબ્દો છે. ભગવાન વાસુદેવનું મહાત્મ્ય સહિત ચિંતવન કહેતા ભગવાનની મૂર્તિનું ધ્યાન અને બ્રહ્મવેતા સાધુનો સંગ, આ બે જ જીવને દુર્લભ છે, બાકી બધું સુલભ છે. મધ્યનું 48મું વચનામૃત બે જ દુર્લભ, બાકી મહારાજ કે ધન દોલત દીકરા દીકરી એ તો જન્મો જન્મ મળ્યું છે. અને હજુ પણ જો ભગવાન નહીં ભજે તો આગલા જન્મની અંદર હજુ આનાથી વધારે સારું મળશે. બે જ વસ્તુ નહોતી મળી, એક ભગવાનની મૂર્તિનું ચિંતવન અને ચિંતવન કરાવે એવા બ્રહ્મવેતા સાધુનો સંગ. હવે જેને આ બે મળ્યું હોય એને તો પંચાળાના પહેલા પ્રમાણે ઠેક અક્ષરધામમાં પૂગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી. એને તો એવું વર્તવું પડે, એને તો એમ રહેવું પડે. બીજા સંયોગો અપાર થતા હોય છે પણ આવો સુયોગ ક્યારેય થયો નથી, ક્યારેય નથી થયો. થયો હોય તો શા માટે જન્મ ધરવો પડે. આટલી વાત જ્યારે કરી રહ્યા ત્યારે હરિવર જમીન પરવાર્યા. બોલો કેટલી આઈટમો જમ્યા, જમ્યા કરતા જમાડ્યા જાજા. જમતા જમતા મહારાજનો આના ઉપરથી એ વાત ખબર પડે છે કે શ્રીજી મહારાજને કથા વાર્તાને જીવને જાગૃત કરવાનો કેટલો ઈશક છે. જેને જે ઈશક હોય ને એ વાત હાલતા ચાલતા ખાતા પીતા એની એ જ વાત કર્યા કરે. રૂપિયાનો ઈશક હોય એ શું કરે, હાલતા ચાલતા ખાતા પીતા એ જ વાતો કરે. જેનો જે બિઝનેસ હોય, મોટેલના બિઝનેસ વાળા બે ભેગા થઈ ગયા હોય ને તો 4 કલાક ગાડીમાં મોટેલ, એને આખા રોડ પર જ્યાં મોટેલ જોઈએ એને મોટેલ મોટેલ જ દેખાય. બોલો અમારે એકવાર એવું થયું, એક ભગત ગાડીમાં ભેગા થઈ ગયા મોટેલવાળા, બે ત્રણ ભક્તો ભેગા થઈ ગયા. એક ભગતને મોટેલ નહીં, એ બિચારા જોબ કરે અને અમે સંતો બેઠા હતા, એટલે અમે તો અમારી રીતે ભજનમાં લાગી ગયા. પાછું અમે કેટલીક એને કથા બધી તો સાંભળી ના કે ને, એ પાછા થાકે, કેટલીક સાંભળે, 3-4 કલાકનો રસ્તો હોય તો કેટલું સાંભળે, કલાક કથા કરી. પછી લાગ્યું કે હવે આમને બહુ ડોજ જાય એવો નથી, એટલે સંતો વિવેકથી બંધ કરી દે, સંતો પોતાના ડટ્ટિયા નાખીને માળા કરે, પછી એ લોકોની જામી બરાબર. જામી એટલે 2 કલાકનો રસ્તો હશે તો એમાં જેટલી મોટેલો આવીને રોડ પર, એ લોકોએ સર્ચ જ કર્યું કે અહીં આ મોટેલ છે, અહીં છે, આનો ધંધો આટલો હશે, આ હશે, તે હશે. અમે તો કંઈ પેલું અમારી અમારી જતા રહ્યા હતા અમારી દુનિયામાં, પણ ઓલો જે અમારી યારે જે ભગત પેલો જોબવાળો આવેલો ને, એ રીતસર, હું સાચી વાત કહું છું, તમારે જોવો હશે તો બતાવીશ, એ ભગતે રીતસર અમે ગાડીમાંથી ઉતર્યા અને અમને એરપોર્ટ ઉપર મૂકવા આવેલા, અમે 2-3 સંતોને ભગત અમારા સેવામાં આવ્યા હતા એ જોબ કરવાવાળા, ઓલા ભગતે કીધું સ્વામી માથાના દુખાવાની ગોળી હોય તો આપો. એને રીતસર ગોળી લીધી, પ્લેનમાં બેઠા, પરત અમે અમારી જગ્યાએ પહોંચ્યા, ફરી આવીને ગોળી લીધી, કારણ કે આજે સૂઈ જવું પડશે. કેમ? તો કે 3 કલાક ઓલા ભક્તો સ્વામી જે મંડ્યા હતા, તમે તો કે તમારું કીર્તન ને બધું ચડાઈને કાનમાં ચડીને તમે ભજનમાં જતા રહ્યા, પણ મારી પાસે કાંઈ હતું નહીં. અને એ તો બધા વાતો મોટેલો ને મિલિયનોમાં કરે ને બધી કરે, મેં તો કોઈ દી જોયા નથી ને કોઈ દી જોવાના નથી. મારું તો કે માથું દુખી ગયું સ્વામી. આવું થાય ઓલાને કેટલો ઈશક, તમે વિચારો. ઓલાની વાત સાંભળીને હરિભગત રીતસર અને માથું ચડી ગયું અને દવા લેવી પડી. આ બિલકુલ હું હાસ્ય માટે નથી કહેતો, આ સાચી વાત છે, હકીકત છે. પણ નામ મારે ના દેવાય, વિવેકથી રહેવું પડે. પણ આવું થાય, કેટલો ઈશક. ઓલાને એવો ઈશક હતો કે કથા વાર્તા, મન કે સ્વામી 3 કલાક આપણે કથા સાંભળી હોત તો કરતી. મેં કહ્યું 3 કલાકે સાંભળી હકી એમ નહોતા, એટલે અમે પછી વિવેક રાખીએ કે કલાક પછી અમે અમારી રીતે અમે છૂટમાં જતા રહીએ, કારણ કે બીજો કોઈ પ્રશ્ન પૂછત નહીં સત્સંગનો, એટલે પછી એ થાકે, એટલે બરાબર છે. કારણ કે એ પાછા બીજે ફર્યા હોય ભેગા, તેને જોયું, એટલે અમે કીધું અમારે એવું હોય જેવો લોટ હોય ને એ પ્રકારથી માલ મૂકીએ. અમને ખબર હોય કે અહીં આગળ આ પ્રકારનો લોટ છે તો એટલું જ મૂકીએ, અહીં આ પ્રકારનો છે તો એટલું મૂકીએ. તમે 10 જગ્યાએ ફરો એટલે તમને થાય કે અહીંયા આગળ સંતોએ આટલો ટાઈમ કાઢ્યો, આવું વચનામૃત લીધું, અહીંયા આગળ તો ફક્ત
મનુષ્ય દેહની દુર્લભતાની જ વાત કરી દીધી, કારણ કે લોટ જ એ પ્રકારનો હોય, એને બહુ જાજુ જોઈએ નહીં, એટલે એવું હોય. માટે ભૂખ જાગે તો કામ થાય, બીજા સંયોગો તો અપાર થતા હોય છે, પણ આવો સુયોગ મળતો નથી. મહારાજે જમતા જમતા આટલી વાત કરી. મહારાજને કથા વાર્તા ધ્યાન ભજનનો ઈશક બહુ હતો. માટે આપણે બધાને છે ને કથા વાર્તા ભજન ધ્યાન કીર્તન આ ભજન આનો ઈશક રાખવો, એનો જ ઈશક. પણ એનો અર્થ એ નથી કે બધું છોડી દેવું, બધા કામ કરતાં કરતાં પ્રધાના રાખવું. શ્રીહરિ જે થાળ જમ્યા તેની પ્રસાદી દરબારોને આપી, પછી નિપુણતાથી હાથને મુખ ધોયા, ત્યારબાદ મુખવાસ લીધો, ગંગારામભાઈએ પૂજા કરી, કેસરવાળું ચંદન ચર્ચ્યું, ફૂલહાર પહેરાવ્યા, ફૂલોની ટોપી પહેરાવી, ભૂજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા, સાલ દુસાલોને પાગ તેમજ સોનાના બધા ઘરેના સોનાના થાળમાં મૂકીને આગળ ધર્યા. ગંગારામના ભાઈ મોહનલાલ હતા, તેઓ ગંગારામ કરતાં પણ વધારે પ્રેમી હતા. એમને પણ શ્રીહરિના એક એક અંગને ધારીને પ્રેમથી પૂજા કરી. મોહનલાલ ઘર સંસારથી ઘણા ઉદાસ રહેતા, ધ્યાન કરવાનો અભ્યાસ કરતા, શ્રીહરિના ધ્યાનની વૃત્તિએ કરીને તેઓ શ્રીહરિની પાસે જ રહેતા હતા. તેમના એક બહેન હતા, મોહનલાલને બહુ ધ્યાનની વૃત્તિ હતી એટલે ભગવાનની પાસે જ બેઠા રહેતા અને ભગવાનના દર્શન કર્યા કરતા. તેમના એક બહેન હતા, એ પણ એમના જેવા જ એકાંતિક ભક્ત હતા. તેમને સત્સંગની અત્યંત ખુમારી રહેતી, બંને ભાઈઓને સત્સંગ પણ તેને જ કરાવ્યો હતો. એ બહેન એવા હતા ખુમારીવાળા, એને બંને પોતાના ભાઈઓને સત્સંગ કરાવ્યો. અને સાચા બેનને સાચા માન સાચા બાપને સાચા બધા હગા એ જ છે કે જે પોતાના યોગમાં આવેલાને સત્સંગ પ્રધાનપણું આપે, સત્સંગનું પ્રધાનપણું આપે, સંસારનું નહીં સંસારનું પ્રધાનપણું આપે. એને શ્રીમદ ભાગવત એમ કે છે, માં તે માપ નથી, બાપ તે બાપ નથી, એ સંબંધી એ સંબંધી નથી, એ પુત્ર એ પુત્ર નથી, એ બેન એ બેન નથી, એ કાકો એ કાકો નથી, એ ગુરુ એ ગુરુ નથી. ભગવાનનું પ્રધાનપણું આપે એ સાચા સદગુરુ છે, ભગવાનનું પ્રધાનપણું આપે એ સાચા મા બાપ છે, એ સાચા પુત્ર અને પુત્રી છે, એ સાચા પતિ છે કે જે ભગવાનનું પ્રધાનપણું આપે. આ બેન છે અને બંને ભાઈઓને સત્સંગ કરાવેલો, મહાન હતા. એમનું નામ રેવાબેન હતું. તેમને સોના રૂપાના ફૂલોથી શ્રીહરિની પૂજા કરીને મોતીના થાળ ભરી ભરીને દયાળુ શ્રીહરિને વધાવ્યા, પછી આરતી ઉતારીને સ્તુતિ પ્રાર્થના કરી શ્રીહરિના ચરણ કમળને હૃદયમાં ધારી લીધા. પછી ગંગારામ અને મોહનલાલે શ્રીહરિના રસાળ ચરણ કમળોને કેસરી ચંદન પૂરી રીતે લગાવ્યું, પછી ઘણા જ પ્રેમથી ચરણોને છાતી ઉપર ચાંપ્યા, કહ્યું કે અમે આપણી પાસે એટલું જ માગીએ છીએ કે અમને આ ચરણ કમળમાં નિવાસ આપજો, અમને તમારા ચરણ કમળમાં નિવાસ આપજો, આટલું અમે માગીએ છીએ. તુમ વિના ચેતન રહો ઓરા, ચોટી જાત હે ઠોર હી ઠોરા, એસો ચિત કો બયો સ્વભાવા, સબસે સાર મિલે તુમ આવા, સબસે સાર મિલે તુમ આવા. મોહનલાલના ગંગારામ બંને ભાઈઓએ મહારાજની સ્તુતિ કરતા કીધું, હે પ્રભુ, અમારું ચિત્ત આપના સિવાય બીજે ક્યાંય રહે નહીં. ચિત્તનો તો એવો સ્વભાવ છે જ્યાં ત્યાં ઠેક ઠેકાણે ચોંટી જાય છે, ચિત્ત ચોંટવાનું કામ કરે, ગમે ત્યાં ચોંટે. મહારાજે વચનાવદમાં કીધું, કૂતરાનો મળ હોય ને તો એમાંય ચોંટે, એમાંય ચોંટે, ભગવાનના સ્વરૂપમાંય ચોંટે, ગમે ત્યાં ચોંટે. ચિત્ત એવું છે, ચોંટવાનું ગ્લ્યુ જેવું કામ છે, ગમે ત્યાં ચોંટી જાય. હવે તો સૌથી અધિક સારરૂપ આપ અમને મળી ગયા છો. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, તમે જે કહ્યું તે જ ખરો સાર છે, જે અસાર માત્ર છે તે તમને આવરણ નહીં કરે. મનુષ્યના ચિત્તમાં તો આખું બ્રહ્માંડ ભર્યું છે, દેખવા માત્રમાં એ બધું આવીને ખડું થઈ જાય છે. જે સ્વચ્છ વસ્તુ છે તેનો સ્વભાવ જ એવો હોય છે કે જેવો સંકલ્પ કરે તેવો અંતરમાં દેખાય છે. ચિત્તને દર્પણની ઉપમા આપવામાં આવી છે, અતિ સ્વચ્છ છે, અતિ નિર્મળ છે ચિત્ત, દર્પણ તુલ્ય છે. જેવો દર્પણ સામે જાય એવું એ કેચઅપ કરી લે, ચિત્ત એવું છે. જ્યાં સુધી સંકલ્પોની નદીઓ દેખાવ માત્રમાં બધું આવીને ખડું થઈ જાય છે, જે સ્વચ્છ વસ્તુ છે એનો સ્વભાવ જ એવો હોય છે, જેવો સંકલ્પ કરે તેવો અંતરમાં દેખાય. જ્યાં સુધી સંકલ્પોની નદીઓનો પ્રવાહ ચાલતો રહે ત્યાં સુધી તે સંકલ્પેલી બધી વસ્તુઓ દેખાતી રહે. ચિત્તમાં આખું બ્રહ્માંડ રહ્યું છે, સંકલ્પ એ સીધું ચિત્તમાં દેખાય. સંકલ્પ તમે કરો કે તમારું ભારતમાં રહેલું ઘર, તમે નાના હતા ત્યારે જે શેરીમાં મોટા થયા એ શેરી, આટલું હું બોલ્યો, તમને સંકલ્પ થયો શેરી કેવી,
એ ખડકી કેવી, એ ઘર કેવું, તરત ચિત્તમાં દેખાવા લાગ્યું. આબેહોબ દેખાય ને, બેઠા છો મંદિરમાં પણ તમારા ઘરનું ફ્રીજ, તો ફ્રીજ દેખાઈ જાય ને, ચિત્તમાં તરત કેચઅપ થઈ જાય. સંકલ્પ એ ચિત્ર છે, અને ચિત્ત છે ને એ અરીસો છે, તરત એને કેચઅપ કરે, આવું થાય. એટલે બ્રહ્માંડ આખું ચિત્તમાં ભર્યું છે. જે સંકલ્પ થાય એ દેખાય, જે સંકલ્પ થાય એ દેખાય. ચાંદો અત્યારે અહીં નથી દેખાતો, પણ ચાંદા ચાંદો આકાશમાં રહેલો પૂનમનો ચંદ્રમાં તરત અંદર દેખાવા લાગે. જોયું? કારણ કે આપણે પૂનમનો ચંદ્ર એક જ વાર જોયો છે ને, રોજ ઉઠીને કે દર પૂનમે આમ જોઈએ છે ચંદ્રમાં, એક બે વખત, પાંચ દસ વખત, પચીસ વખત, શરદ પૂર્ણિમાનો ચાંદ ક્યારેક જોયો હોય આપણે, પૂનમે ચાંદ જોયો હોય, પણ આમ કંઈ, પણ જેવો પૂર્ણિમાનો ચાંદ એટલે અંદર દેખાય. સંકલ્પ એની સાથે જ ચિત્ત તમને પ્રગટ કરીને બતાવી દે કે આવું, સંકલ્પ થતાની સાથે. સંકલ્પ અને ચિત્ત ભેગા થાય એટલે ધારે એ કરે, ધારે એને પ્રગટ કરે આ બે જણા. સંકલ્પ અને ચિત્ત બે ભેગા થઈ ગયા એટલે જે ધારે એ કરી નાખે, જેને પ્રગટ કરવો એને કરે, બોલો. એટલી તાકાતવાળા છે બે, બંને દરવાજા છે. જ્યારે સંકલ્પનો પ્રવાહ તૂટી જાય ત્યારે ચિત્તમાં કાંઈ દેખાય નહીં. કોઈ સંકલ્પ ના હોય એટલે ચિત્તમાં કશું ના દેખાય. સંકલ્પ અને ચિત્ત વિના મૂર્તિ દેખાય નહીં. કેમ છે? મૂર્તિને જોવાના તો આ બે દ્વાર છે. મૂર્તિનો સંકલ્પ થાય તો ચિત્તમાં મૂર્તિ દેખાય. સંકલ્પ જ બીજા થાય તો મૂર્તિ ચિત્તમાં દેખાય. અને જ્યારે મૂર્તિ જોવા બેસીએ ત્યારે નડી જાય છે શું? સંકલ્પ. સંકલ્પ વિકલ્પનું બળ રહે છે. પ્રથમના 30મા વચનમાં છે ને, ઘાટના દંશ બેઠાનું, ઘાટ થયા કરે બીજા. એટલે સંકલ્પ જ્યારે ભગવાનનો રહે તો ચિત્ત તો તૈયાર છે, ચિત્ત અરીસો છે, એની પાસે કોઈ લેંગ્વેજ નથી. એ કે તમે જે સંકલ્પ કરો એ હું તમને બતાવીશ. મૂર્તિનો સંકલ્પ કરો, મૂર્તિ બતાવીશ. વિષયનો સંકલ્પ કરો, વિષય બતાવીશ. અને જે બતાવીશ એ આબેહૂબ બતાવીશ. આબેહૂબ ચિત્ત એવું છે. સ્વપ્ન અવસ્થા થાય ત્યારે સ્વપ્ન અવસ્થામાં જે જે બધું દેખાય એમ અનુભવવા લાગે છે ને, કારણ કે ચિત્ત બધું કેચઅપ કરીને કરે છે. એટલે ચિત્ત અને સંકલ્પ બે ભેગા થાય તો મૂર્તિ દેખાય. સાર રૂપ ને અસાર રૂપ સંકલ્પને જાણવા માટે ચિત્ત બનાવ્યું છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે, તે જીવાત્માની પરમ મિત્ર છે. પણ તે ઇન્દ્રિયોને મૂર્તિરૂપી અમૃત અને માયિક પંચવિષય રૂપી ઝેર બંને દેખાય છે. પાંચે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો બહુ કામની છે. કાન દ્વારા કથાના, આ કાન ના હોત તો શું ભગવાનનું સ્વરૂપ સાંભળત? આંખ ના હોત તો શું ભગવાનનું સ્વરૂપ જોવત? આ બધી કામની છે, પાંચે પાંચ જ્ઞાન ઇન્દ્રિય કામની છે. પણ એને માયિક પંચ વિષય છે, ઝેર સમાન એ પણ ગ્રહણ થાય છે, અને અમૃત જેવી મૂર્તિ છે એ પણ એ પાંચે પાંચથી ગ્રહણ થાય છે. માટે હરિભક્તોએ ચિત્તથી વિવેક કરીને વિષયરૂપ વિષનો ત્યાગ કરવો અને મૂર્તિરૂપ અમૃતનું પાન કરવું. મૂર્તિરૂપ અમૃત પીવું અને ઝેરને છોડી દેવું. કેમ? જે મૂર્તિરૂપ અમૃત રસને જોઈને જે પીવે તે હરિભક્ત ભાગ્યશાળી છે. શ્રીહરિ જેવી વાત કહે તેવી વાત કહેતા કોઈ બીજાને આવડે નહીં. બીજા શરીરો તો ઘણી જાતના છે, પણ પરમેશ્વરે જીવને જે મનુષ્ય દેહ આપ્યો છે તે કેવળ સંસાર સાગરને તરવા માટે જ આપ્યો છે. આવું આધારણ સ્વામી કહે છે, સંસાર સાગરને તરવા માટે જ જળ ગાળ્યો, એના માટે જ આપ્યો છે. જે જે પાંચ વિષય કહેવાય છે તેને ઝેરરૂપ જાણવા, અનંત જન્મથી જીવ તે વિષયરૂપી ઝેરને ખાતો જ આવ્યો છે. હવે આ વખતે તેને અમૃત રસ પીવાનો છે. પીધો છે ના કીધું, પીવાનો છે. સંકલ્પ કરીને ઝેરને છોડવાનું છે અને અમૃતને પીવાનું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ થાળ જમ્યા તથા ગંગારામે સપરિવાર શ્રીહરિની પૂજા કરી સ્તુતિ કરી એ નામે 32મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.